સરસ 82-83 વર્ષના. તો કચ્છી બાપાના ત્રિપુટી, બંધુ ત્રિપુટી હતું એમાં, એ ભીમાણી અને દામજીભાઈ ત્રણેયની જોડી હતી. પણ બહુ આનંદ થયો ખૂબ. અમે તો બેઠા હતા ખાસી 20-25 મિનિટ બેઠા, ખૂબ આનંદ થયો, વાતો ચીતો કરી. પછી ખાસ એમણે ખૂબ દિલથી કે અમે માફી માગી, પ્રતિક્રમણ કર્યા નીરુબેનના, કે મેં કંઈ તમારી વિરાધના કરેલી, મેં તમારી વિરાધના કરેલી કે છે, માફી માગું છું કે છે, દાદાનું કામ બહુ સારું થઈ રહ્યું છે, તમે બહુ સારું કરી રહ્યા છો, મને ખૂબ આનંદ છે. અહીંયા આવી ગયા હતા છેલ્લે છેલ્લે, આઈ થિંક ઓગસ્ટમાં કે ક્યાં આવ્યા હતા અહીંયા, ના અહીંયા ક્યાં રહ્યા હતા, અમેરિકા જતા પહેલાં અહીંયા હતા એ, અને આપણે અમે એપ્રિલમાં આવ્યા હતા એ, દર્શન કર્યા, બધા ખૂબ ખૂબ ખુશ થયા હતા, બેઠા મળ્યા, બહુ આનંદ થયો કે છે આટલું સરસ થયું. બધે ફરી ફરીને 2 કલાક ફર્યા. હા, એક તો એમના ફોટા બધા હતા ને, તો મને સમતા રહે અને સમાધિ મરણ થાય એવી આશીર્વાદ આપો. બીજું શું, હા બીજા તો ફોટા તો આમને બાય ધ વે માફી માંગી હૃદયથી. એમાં હું ગયેલો ને પછી, આઈ થિંક સો શનિવારે ગયેલો ને, ત્યારે એ કહેતા હતા કે અમારા પરમ ઉપકારી નિમિત્ત નિરુ માસીબા, અને એ કે માસીબા અહીંયા આવ્યા, અમે દાદામાં એની પાસે બહુ મોટી હિસ્ટ્રી છે. એ કહે છે કે 72માં માસીબાને ખબર હતી કે આ કંઈક જાણીતા, 69માં કંઈ આ કંઈ જાણીતા આ છે, હીરાના વેપારી છે, આના સોનાના. તો કે નિરુમાએ કંઈ દાગીના આપ્યા હશે બધા દાદાની કેસેટો લાવવા માટે કંઈ, તો કે માસીબાને આપ્યા હશે. તો કે માસીબાઈ લઈને એમની પાસે ગયા હતા કે દાદાની કેસેટો, ત્યારે કેસેટો બેસેટો હતું નહીં દાદા માટે, કંઈ વેચી દેવાના, શું કરવા, વેચી દેવા. એક એ બધે કેસેટ માટે ગયા હતા, કેસેટ માટે. આ પછી પાછળથી એનો ઉપયોગ એમાં થયો કેશ, એ તો પછી દીપા, પણ સ્ટાર્ટિંગમાં એ કહેતા હતા કે એ નિમિત્તે જ માસીબા મારે ત્યાં આવ્યા અને કીધું કે દાદા ભગવાન છે, તમને આવું છે. તો ભીમાણી તૈયાર થઈ ગયા, પણ વાઇફ તૈયાર ના થયા. એ વખતે હાજી મુલ્લાને ત્યાં જવાના હતા એ દિવસે. તો કે તમે કોઈ આવે છે તમે હાજી મુલ્લાને જાઓ છો, કોઈ આવે છે તમે દાદા ભગવાનને ત્યાં જાઓ છો, તો આ શું તમે માંડ્યું છે બધું. એટલે પછી પછી માસીબા વાઇફને પણ તમે પણ આવો ને, પછી બે જણા પછી જોડે આવ્યા પછી ત્યાં, અને ત્યારે આવ્યા ત્યાં દાદા કેટલા વર્ષો સુધી ખૂટા પડી ગયેલા, પછી ભેગા થયા એવી અનુભૂતિ થઈ. એટલે ઘરે ગયો તો બધા ખૂબ આનંદમાં બધા હતા કે સમાધિ મરણ થયું અને નિરમા આવી ગયા, આશીર્વાદ મળ્યા અમને. અને ખાસ વધારે સૌથી વધારે એ રિલેક્સ થઈ ગયા કે મેં બધી વિરાટને બધી ધોઈ નાખીને એમણે જતા પહેલાં, બહુ રિલેક્સ હતા, એટલા આનંદમાં વાઈફ હતા એમના, ખૂબ આશીર્વાદ તમને હતા. નિરમા જબરજસ્ત કામ કરે. કેવા નિમિત્તે આવે છે બધા, અમારો નંબર પેલા 700માં નંબર હતો, બહુ ગર્વ હતો એમને, પેલા 700 મારો નંબર લાગ્યો. નીતિ દેસાઈ ની કાલે પેલી વર્ષ વરસી ગઈ, ખાસ બધા મહાત્માને પ્રાર્થના કરવા કહ્યું હતું ગીતાએ. ખૂબ વેદના હતી એમને દેહમાં બીમારીને, પણ એક જરાક આવે ને જ પડખું તો, ઓ દાદા ઓ દાદા ઓ દાદા, દુઃખે છે એવું નહીં, ઓ દાદા ઓ દાદા, એ જ કર્યા કરતા હતા. નિધિદાસન દાદાનું હતી, ભલે ગમે એટલી વેદના આવે. પછી પૂછ્યું મેં, તમે શું રહે તમને અંદર, તો કે ના દાદા રહે છે, દાદા નિધિદાસન કાયમ રહ્યા કરે છે, દાદા જોડે જ છે, મારી બેઠા છે, મારી બાજુમાં બેઠા છે. આ મૃત્યુ સમયે આટલી બધી વેદના હોય શરીરની, તો શરીરને થાય છે, મને એમાં તો દાદા છે મારી જોડે એમ
રહ્યા જ કરતો હતો, એટલે એની કિંમત વધારે. બીજીમાં એ જાતે એમાં ક્યારે પડખું ફરી શકે જ નહીં, એટલી બધી વેદના દેહમાં હતી. તો કે રવિવારે સવારે એક્સપાયર થયા ને એમાં જાતે પડખું ફર્યા, દાદા સામે જોયું, હાથ જોડ્યા દાદા ફોટા સામે, અને જય સચિદાન આમ હાથ જોડ્યા ને આમ બસ હાથ છૂટી ગયા હાથમાં ત્યાંથી. મરવાનું તો છે જ બધાને, નથી સમાધિ મરણ આવે ને જે વાત જ જુદી. બધા છૂટવાના જ છે ને શરીર તો. સ્ટાર્ટિંગમાં લોકો બહુ સપોર્ટ આપ્યો હતો, 88માં દાદાના દેહ છૂટ્યો, પછી ટોકરશી બાપા ભીમાણી દામજી ત્રણેય ટ્રીપ ઉઠી હતી મુંબઈમાં, પછી આ મહેશભાઈ ને લોકો, પછી એ વલસાડવાળા બધા જૂના મહાત્મા બધા, મુકેશભાઈ ને બધા. નવીનભાઈ ને બધા, એ નવીનભાઈ બધા પહેલેથી બધા હતા આઉટ ઓફ ગુજરાતના, અરે આઉટ ઓફ બોમ્બેના એ બધા, અને આ બોમ્બેના ત્રણા, બાકી તો હવાની દુનિયામાં દાદા ગયા પછી પોતપોતાનામાં ખોઈ ગયા હતા, કે પાછળ પડવું છે આમાં. આ લોકો બરા આખું બધા નિરૂમા જય સચિદાન. બિલીફ, માન્યતા અને અભિપ્રાય આ ત્રણમાં શું ફેર છે, તફાવત? બિલીફ અને માન્યતા એક જ, બિલીફ અંગ્રેજી શબ્દ છે, માન્યતા ગુજરાતી શબ્દ છે, એનો ટ્રાન્સલેશન છે. અરે અભિપ્રાય એટલે ગાઢ થઈ જાય શું. બિલીફ, બિલીફમાં ખાલી થોડુંક અહંકારની બિલીફ હોય છે શું, પછી બુદ્ધિ એને બરાબર બતાડીને મત સ્ટ્રોંગ કર્યા કરે ને, અભિપ્રાય ભળીને સ્ટ્રોંગ કરે ને, ત્યારે અભિપ્રાય થઈ જાય, બહુ સ્થૂળમાં આવી જાય છે પછી. એટલે અભિપ્રાયમાં જાય એટલે સ્થૂળમાં જતું રહી. હા, ઓકે. પેલું સૂક્ષ્મ કેવું, બિલીફ સૂક્ષ્મમાં જાય, પેલું સ્થૂળમાં જાય, અને પછી સ્ટ્રોંગ થઈ ગયું હોય, ગાઢ થઈ ગયું. એટલે ફાઇલ નંબર 1 ની બિલીફ જોઈ ને અભિપ્રાય જોઈ, એ જસ્ટ સેમ શું? બાય ફાઇલ નંબર 1 શું? ની બિલીફ જોવી ને અભિપ્રાય, બિલીફ એ જ અભિપ્રાયમાં આવે છે ને, એટલે ના, એટલે એટલે જોવાથી આની આ બિલીફ છે, અને બહુ જાડું 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 જોવાય ત્યારે અભિપ્રાય હોય, અને સૂક્ષ્મમાં જાવ ત્યારે ત્યારે છે તો બિલીફમાં જવાય, અને એ જ ચશ્માથી પછી બીજી બધી જગ્યાએ એનું વર્તન હોય. હા, એ આધારે જ. એટલે મૂળ બિલીફને પકડવાની, ત્યાં સુધી જવાનું. એટલે ફાઇલ નંબર 1 ની છે એટલે છૂટી જાય. એટલે નિરૂમાં, ભાવ કર્મ ને અધીન પરમાણુઓ હોય છે ને, તો અમુક વ્યક્તિના નેગેટિવ પરમાણુ હોય ને અમુક વ્યક્તિના પોઝિટિવ પરમાણુ હોય. જેના નેગેટિવ પરમાણુ છે એના ભાવ કર્મ અધીન નેગેટિવ છે, પોઝિટિવ છે એના ભાવ કર્મને અધીન પોઝિટિવ છે. નેગેટિવ અને પોઝિટિવના અમુક સામ્યતા છે, અમુક અમુકમાં સામ્યતા નથી, તો જ્યારે સામ્યતા નથી ત્યારે દ્વેષ ભાવ ઉત્પન્ન થાય છે, અને એ વખતે જેના ભાવ ભાવ છે પરમાણુ એ પોતાના સંભાવમાં રહે છે, અને છતાં પણ નેગેટિવ એને પરમાણુનું નેગેટિવ જ મળ્યા કરતું હોય, તો જેના ભાવ પરમાણુ છે એ પોતે એનું પ્રતિક્રમણ કરે. હવે ધારો કે પ્રત્યક્ષ કરે કે ક્ષમતામાં રહીને કરે, છતાં પણ ફેરફાર ના થતો હોય તો પછી દાદા એવું કહે છે કે સીધું ને સરળ હોય એનું સામે પ્રતિક્રમણ કરો, અને ના હોય તો મનમાં કરો. તો એ બરાબર છે? બરાબર છે. નિરૂમા,
પેલું માનમાંથી નીકળવા માટે આપણે એમ કહે છે, તોડવા માટે કે અપમાનની જગ્યા ખોળો, લોક માટે ઓલું પૈસા વેરતા જાય, દાન આપે, એવું હૂંફમાંથી નીકળવા માટેનો શું છે રસ્તો? એટલે આમ સબસ્ટિટ્યુટ કહીએ ને તો કે દાદાની જ હૂંફ હોય, કે વિશે અમારે બીજા કોઈની હૂંફની જરૂર નથી. એ ધૂળ ધારો કે દાદા ફક્ત અત્યક્ષથી, એટલે એ રીતે દાદા, એટલે શુદ્ધાત્માને આપો દાદા. પણ એ રીતે ના પકડાતું તો પછી તમારે કે ભાઈ નિરૂમાં છે મારા માટે પ્રત્યક્ષમાં, એની હૂંફ છે મને, એ રીતે લો તો બીજી બધી સંસારિક હૂંફોમાંથી તો નીકળી જવાય. આધાર જેમ પેલું પૈસા વેરવાના આધારથી પેલું ગ્લોભ છૂટે, એવો આ આધારથી પેલી સંસારિક હૂંફ છૂટે, પછી છૂટે આ એમત હૂંફમાંથી છેલ્લે નીકળવાનું. આ જે ડિપ્રેસિવ પ્રકૃતિ છે એ શેનું પરિણામ છે? એ અહંકાર જ છે ને એક પ્રકારનો. એમની એટલે શેના આધારે આવી ડિપ્રેસિવ પ્રકૃતિ થાય? અહંકાર છે, અહંકાર. એ અહંકાર કોનો એગ્રેસિવ હોય, કોનો ડિપ્રેસિવ હોય. આમાંથી કેવી રીતે નીકળી શકાય? કશું ને, આપણે શુદ્ધાત્માને એને જુદું જ રાખવાનું, મારે એને તો લેવા દેવા જ નથી. કાંઈ ને કોઈ એમાં સહી નહીં કરવાની, નેગેટિવ ભાવ બતાડે એમાં આપણે સહી ના હોય. પોઝિટિવ 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 જેટલું રહે એટલું નીકળી જાય પેલામાંથી. નિરમા, દાદા કે તે સ્વરૂપની કાળજી રાખો અને બીજા બધાની દેખભાળ રાખો, તમે એક્ઝેક્ટલી કઈ રીતે રાખવાની? કાળજી લેવી અને દેખભાળ રાખવા ફેર નહીં. આપણે આપણા છોકરાને કાળજી રાખીએ અને સ્કૂલમાં માસ્તર હોય તો બધાને દેખભાળ રાખીએ. ત્યાંથી છોકરાને કાળજી ના હોય, હાર્ટી લ્યો કાળજા હતે કાળજી. દેખું ને ભાળવું એનું નામ દેખભાળ, ક્યાં લાવવું? ખાલી દેખવા જ દેખ દેખવાનું છે ને ભાળવાનું છે. અને પેલા તો કાળજા હતે કાળજી છે નહીં. હા, બધું સર્વસ્વ એમાં ઉમી દેવાનું હોય કાળજીમાં તો ઊંધું થાય છે. સો અક્ષેસમાં કાળજું નાખી દેસ નહીં, હવે કાળજું નહીં નાખાતું. કાળજું કાપી નાખ્યો શું કરે છોકરાઓમાં? એવું થાય છોકરા જરા ખાય ને એટલે પછી કાળજું ટ્રાન્સફર થઈ જાય. પેલો બચારો એને લાભ મળ્યા જ કરે, મારું ભાઈ મારું કેમ ધ્યાન નથી રાખતું, મને કેમ નહીં, એટલે મને આખું ટ્રાન્સફર થઈ ગયું. પેલા એની કોઈ વેલ્યુ જ ના રહી કે જવા દે, હવે આ તો હરબુ પજવે છે. છોકરા મોટા થશે ને આમાં થશે તાર પછી કાળજું ક્યાં નાખીશ, પછી સોમાં નાખજે, એના કરતાં પહેલેથી જ નાખ. અત્યારથી સમય થાય છે, ખબર પડે છે, પડે છે ને. હા, સોમાં નાખ. પેલી તો થાય એવી છે, મોટી બંને થાય એવા છે, બેવ થાય બાપ એવા. કેટલો માર ખાય છે પણ ખબર નહીં, હજી આમ ત્યાં જાય છે, ખબર જ નથી હજી કેવું છે. તો હવે હું કેવું, હા મને બહુ જ એવું થાય, કેમ કેમ શું છે તે બધું જાય છે, હવે આમ આટલું મળ્યા છે તો હવે કેમ સોમાં નથી રહેતી, ડખો ડખલ કરવા જાય છે કારણ વિનાની. આ મોં છે ને ધારો ગુંદર જેવો છે, ગમે એને ચોટી જાય, જોવા ચોટી જાય. આપણે બૂમા બૂમ કરી કે લાય હું કરા ચોટે, એટલે પણ ગુંદર એટલે ચોટવાનું એના જેવું છે, માર પડે તો એમ હું ચોટ્યા જ કરે, છોડે જ નહીં. ભારે જ કામકાજ છે એટલું જાણવાનું ને જુદું રાખવાનું, મારે લેવા લેવાનું. ભાઈ બા તારો માલ આવ્યો છે, ખાલી થજો બા, સારું છે. એટલું માર માર પાડે છે ને એટલે સારું છે, ખાલી થાય છે, એ તો પુષ્ટિ મળ્યા કરે.
યજમાનને પુષ્ટિ આપ્યા બધા. બોવારી બોવારી મમ્મી બોવારી બોવારી કરે ને તો એ માલ પુષ્ટિ પુષ્ટિને પામે. અને આમાં થાય ને એટલે સમજવાનું કે આ માલ આપણું ખાલી થવાનું ઉપકારી છે. નિર્મા એક બીજું દાદા કહે છે કે બંધ કરી દે. વાલામાં વહેતી મુકાય ત્યારે સમાધિ આવે કહેવાય. વાલામાં વાલી ચીજ વહેતી મુકાય તો સમાધિ થઈ ગયું. વાલામાં વાલું કોઈ હોય આ દુનિયામાં આપણને તો અહંકાર પોતાના અહંકાર સિવાય દુનિયામાં કોઈ વસ્તુ વાલી નથી. આ તારણોનું તારણ ગમે હોય વાલો પણ એની અમે અહંકાર આમો થઈ જાય એટલે બને તો અમે કોઈના અહંકારને અડતા જ નહીં. ટ્રાય કરીએ પણ થઈ જાય કોક વાર બી કોકને થઈ જાય. નિર્મા એટલે તો કહે છે કે જ્ઞાની બધાના અહંકારને પોષીને મોક્ષે ચાલ્યો જાય. હા પેલું જાતે વાક્ય છે ને માની ને માન આપી લોભી આતી છે તરા સર્વનો અહમ પોષી વીતરાગ ચાલી જાય. એટલે અહંકારને પોષવો એટલે અહંકારને પચાવવા જેટલી શક્તિ હોય તો જ પોષાય ને સામાનો અહંકાર. એટલે જબરજસ્ત શક્તિ જ્ઞાનીઓ પાસે હોય છે. દાદાનું તો જરૂર હતું એ શક્તિ જોવાથી દૃષ્ટિમાં આવવાથી ઉત્પન્ન થાય. અને પોતાના અહંકાર અહંકારને જજો કરવાથી થાય. અહંકારને જોવાથી થાય અહંકાર એને એના પ્રોસેસમાં રહેવું પડે. શું એકદમ તો ના આવે તો દાદાની સ્ટેજે આવી જાય ને ત્યારે. પણ એ પ્રોસેસમાં જતા 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 આવે. નિર્મા જે દિવસે આપણે અહીંથી બરોડા અમે લોકો બધા જ્ઞાન હતું ને આવ્યા ને એ દિવસે અર્લી મોર્નિંગ ઉષાને એવું સ્વપ્ન આવ્યું. બહુ રેર કેસમાં આવે છે. તો સિમંદર સ્વામી બી બેઠા હતા, દાદા બી હતા, તમે બી હતા અને દીપક બી હતા. તમે માથે ઓઢીને બેઠેલા હતા. પછી હું ઉષા આવીને તમને અંગૂઠે પગે લાગી તો તમે એકદમ પ્યોર મોતીની બહુ જ આમ કોસ્ટલી માળા મને પહેરાવી. તો જીવી મારા ગળામાં પડી ને એટલે મને અંદરથી એવો ભાવ થયો કે મોહ છોડવાનો છે અને આ નિરૂમા મને પાછો મોહ કેમ આપે છે. પછી મેં ધીમે રહીને તમારી સામું જોયું એટલે તમે ધીમે રહીને મારી સામું થોડી વાર જોયા કર્યું. પછી કીધું કે લાવ પાછું એટલે મેં પાછી આપી કાઢીને પાછી આપી. પછી તમે એવું કીધું કે હવે જાઓ તીર્થમાં અને એ વખતે હું મારું આખું બોડી નેકેડ દેખાયું અને એકદમ નાની એજ. એ શું થયું નિરૂમા? અને પછી એકદમ જાગી ગઈ એવું જોયું ને એની સાથે જાગી ગઈ. મોહ કાઢ્યો એ રીતે આપી અને પાછું લઈ લીધું. પેલા વર્ષા વર્ષાની મધર કરીને ત્યાં બરોડામાં બહુ સિરિયસ હતા હોસ્પિટલે આઈસીયુમાં હતા. હાર્ટનું પ્રોબ્લેમ હતો. પછી થોડા સારા રિકવર થયા છે બહાર લાયા છે. તો એને એને છે તો તે દિવસે છેલ્લે દિવસે આપણે જ્ઞાનવિધિ પતી ને પછી એક હાર હતો ને તેને વર્ષાલ પિતર મધરને આપજે તે લઈને આપ્યો. અને રાત્રે એની જોડે જતી રૂમમાં તે હાર લઈને સુઈ ગઈ ને તે રાત્રે એને સિમંદર સ્વામી સપનામાં આવ્યા. સિમંદર સ્વામી એની જોડે એ તો મહારાષ્ટ્ર ને એની જોડે મરાઠીમાં વાત કરે. તું કાંઈ કરતેસ મી તુઝી કેવા પસંદ વાટ પાતે કે છે કેવા પછી તુજે વાટ પાતો હોય તું કદી એના રહીશ કે છે. એટલે તું શું કરે તું ક્યારની તારી રાહ જોઉં છું કે છે તું ક્યારે આવવાની છું એમ કે. સિમંદર સ્વામી મરાઠીમાં બોલી ગયા ને
તેને આખી રાત ચાલતું હતું, બડબડ બડબડ કરતી હતી આવ્યા. પેલું તો આ વર્ષાન તું મને શું જોયે છે, શું આઈ આઈ તું કાંઈ પાઈ જાય, તારે શું જોયે તો કે કાંઈ નહીં કાંઈ નહીં કે સિમંદર સ્વામી મારા સપના તે તું મને હલું ન કરશ, મળવું ન બોલું કરશ. પાછી હોઈ ગઈ કે ઘસઘસા તો કે આખી રાત કરે છે ને સિમંદર સ્વામી રહ્યા જ કર્યું. કેવું સરસ ને, હું હાર પહેરી પહેરીને હું મારા હાર પહેરાવ્યા ને આલું છું ને આવું તારું હું હાર પહેરીને બેવું તો કે છે નથી. મરાઠી કે સરસ વાત કરી, મીઠી મીઠી વાત. શું કહે છે નિર્મા, તમારાથી જવાની વાર છે એટલે ક્યાં સિમંદર સ્વામી તમને ભૂલાવે? આ એવું તો કે હજુ વાર છે, એવું તો કે દીપાની ને કઈ કઈ ગયા, દાદા કઈ ગયા નતા. નિર્મા બાવાને એટલે અહંકારને જોવાથી જાય કે પછી જોવાથી તો જાય તમે કહે છે, પણ એનું અપમાન કરાય કે ઇઝ ઇટ કરાય ને, કરાય અપમાન કરાય ને, આપણે ઠપકો આપીએ છીએ આ કરી છે બધું એને જ છે ને. એટલે એનું એનું શું બેનિફિટ, ઠપકો આપવાનું અને જોવા, ઠપકો આપે એટલે પછી ખ્યાલમાં જ આવી જશે કે આ બાવાનું સ્વરૂપ એટલે જોવાય એને જોવાનું એવું છે ને, બહુ એટલું બધું લાંબુ રહે નહીં, ઉસાનું છે એટલે જોવાનું જોવામાં પછી સ્લીપ થઈ જાય. ઠપકો આપે તો ખ્યાલમાં આવી જાય એટલે વધારે છૂટું રહે, વધારે છૂટું જોવામાં બહુ છૂટું લાંબુ ના રહે, જરીક વાર જોઈએ ને પછી પાછું કાકર થઈ જાય. પછી એ ખ્યાલમાં આવે કે આ રહ્યા બાવાનું સ્વરૂપ છે એટલે ઇઝ ઇટ બેનિફિટ થાય ખરું. પછી એટલે ક્યારે? એટલે આપણે ધારો કે બાવાનું સ્વરૂપ ઓળખીએ કે ભાઈ આ તારું આમ છે એમ છે, પછી ખ્યાલમાં આવે કે મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે, આ ત્રીજો ભાગ છે, આ મંગળદાસ જુદો છે, એવી રીતનું એટલે એટલો એટલો ફાયદો થયો ને આપણે કાકા નારાયણનો. પણ એટલે ઠપકો આપવાનો ખરું એમ, ઠપકો એટલે બહુ ભારે દોષ કરતો હોય ને સાંભળતો ના કાઢતો નહીં કરે ત્યારે ઠપકો આપવાનો, રોજ રોજ નહીં આપવાનો, આપ્યું તો 2-5 મિનિટ આપવાનો. જુદું વધારે પડે, જુદું પડી નાખે ઠપકાથી. નિર્મા ત્યાં વડાલા બોમ્બે રહેતા હતા કાંદિયોલી વડાલા, તો કોઈ ડિમ્પલ બોલાવ્યા કે કાંઈ બીજા પ્રોબ્લેમ્સ હોય તમારી સાથે વાત કરવા આવ્યો તો તમે છાપું વાંચતા હો, એટલે ત્યારે તો પેલું ઇમ્પોર્ટન્સ નહોતી ખબર, તો એમ થાય કે મને ઓફિસનું મોડું થયા કરે છે અને એમ કે નિરૂમા છાપા વાંચે છે ને એવું સમથિંગ વિતરાગતાની નહોતી ખબર. પછી વાંચ્યું કે એટલે આજે આલોચના કરું છું કે દોષ જોવાતા હતા મારે કે આ તો નિરૂમા તો છાપું વાંચ્યા કરે છે ને પાછું તમે તો એકદમ પ્રેમથી વાંચતા હો, મને અહીંયા 5-5, 10-10 મિનિટ હું ઘડિયાળ જોયા કરું કે આ મારું કાંઈ સોલ્યુશન થતું નથી, આ નિરૂમા પાસે પણ બોલાવ્યો છે. પછી પેલું આ વાંચ્યું કે આ વિતરાગતા, એમ કે જ્ઞાની પાસે બેસ પડી રહેવાનું, ઇવન છાપું વાંચતા હોય તો એમની વિતરાગતા જોવાની, તો એ કેવી રીતે જોવાની વિતરાગતા? કેમ કે પરમ દિવસ સમય આવ્યો ત્યારે તમે છાપું વાંચતા હતા, ત્યારે કંઈ ઊંચું નીચું નથી, એટલે પેલું ઇમ્પોર્ટન્સ સમજાણો વિતરાગતાનું શું હોય કે પડ્યા રહેવા મળે છે એનું ઇમ્પોર્ટન્સ, એટલે પણ કઈ રીતે તમારી વિતરાગતા ત્યારે જોવાની? તમારી વિતરાગતા છાપું વાંચે એમ થોડી વિતરાગ હોય, શું ને એમને પાનો નિકાલ કરે છે આપણે જોવાનું હોય ફાઇલો જ છે ને, ખાવાની ફાઇલ છે, નાવાની ફાઇલ છે, બધી ફાઇલો જ છે ને. આપણો બી ટેસ્ટ થાય ને એ વખતે કે આપણી સ્થિરતા કેટલી રહે છે, અંદરનું હાલે છે કેટલું, એ આપણું બી અંદર જજ કરી શકાય ને એ વખતે. જે પ્રસંગો બને ને એમાં અંદર જઈને વધારે ખોતરી તો વધારે જાગૃતિ થોડી વધે.
એમાં એમાં વિતરાગતા તો જોઈ શકાય ને, છાપું વાંચતા હોય તો, કે આજે જનરલી બીજા કોઈ વાંચતા હોય તો શર્ટની જાહેર ખબર હોય તો શર્ટની સેલ છે તો ચોંટી ગયા હોય, તમે ક્યાંય ચોંટ્યા ના હોય. દાદા કહેતા અમે છાપું વાંચતા હોય તો બધા શુદ્ધાત્મા જોતા હોઈએ, એટલે રાગદ્વેષ ક્યાંય ના હોય, એમને પોતે અંદરથી વિતરાગ હોય ને આપણે ચોંટી જતા હોઈએ, એ રીતે તો ખરું. એમાં બીજું માન્યતા એટલે બિલીફ અને અભિપ્રાયમાં તો કે વિષયમાં સુખ છે એ બિલીફ છે સમજો, પણ પછી કઈ રીતે સુખ છે તો કે એ અભિપ્રાયથી ગુણાકાર કરે છે, એટલે જે ગુણાકાર કરે છે બુદ્ધિથી તો કે ત્યાં અભિપ્રાય આવી જાય છે, એટલે અત્યારે પ્રતિક્રમણ કરે છે તો કે અભિપ્રાયના લેવલે જુડે છે, એ અભિપ્રાય બધા ચોખ્ખા થશે પછી બિલીફના લેવલે જશે. બધા અભિપ્રાય પૂરા થાય પછી બિલીફ આવે. તું શું કહેશો? મૂળ રોંગ બિલીફ જો ગઈએ ને, મૂળ અહંકાર ઉભો થયો છે, પછી પિયુષુ, પછી અહંકાર, પછી બુદ્ધિ ઉભી થાય, બુદ્ધિ પછી અભિપ્રાય આપે છે. એટલે આપણે કહીએ ખરા વ્યવહારમાં કે આમ ભાઈ બધી બિલીફ માન્યતાઓ છે વિષયમાં શું છે, ભાઈ અભિપ્રાય પડ્યો છે, એટલે થોડુંકમાં જાય, પેલું સૂક્ષ્મ વધારે રોંગ બિલીફ છે ને એ મરને જ આપણે મૂળ કહીએ છીએ બિલીફ. પછી આ બધી કેવી કેરીમાં મજા છે, બધી બિલીફો કેવી હોય તો કહેવાય, પણ ખરેખર કહેતા નથી આપણે, ખરેખર રોંગ બિલીફ એ બિલીફ કહેવા માગીએ છીએ, બ્લન્ડર્સવાળી રોંગ બિલીફ. એટલે એ અપેક્ષા એ અભિપ્રાય બહુ સ્થૂળ થઈ જાય છે. આપણે એ લેવલ સુધી પહોંચવું છે, તો આપણે સ્ટેપિંગ થી જવા છે કે આપણે નીચેથી કોતરાય કે ઉપરથી જવું પડે? ઉપરથી જવાય ને, પેલા પ્રતિક્રમણ કરતા 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 પછી આપણે તો કરતા જાય છે, શરૂઆત આપણે પ્રતિક્રમણ થી જ કરેલી ને, એટલે ઉપર બધા ઉપરના જાડા થોડું લેયરો બધા કપા અભિપ્રાય ના કરતા 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 પછી આગળ બધા જીમાં સૂક્ષ્મમાં. તો એ આપણે દિક્કત હોય તો એમાં કઈ કવચ કે એવું લેયર આવે કે આપણે ત્યાં આગળ અથડાઈને પાછું બાઉન્સ થાય છે, એના કરતાં પેનિટ્રેટ નથી થતું, એવું છે કોઈ લેયર? સૂક્ષ્મ લેયરમાં વધારે, હજુ સૂક્ષ્મતર લેવલ એ બધા લેવલમાં બાઉન્સ થાય, કારણ કે ત્યાં જાગૃતિ બહુ જ જોઈએ, એટલી ના હોય એટલે પછી બાઉન્સ થાય. તો એ લેવલની આપણે જાગૃતિ ક્યાં આપણે ડીમ થઈ જાય છે, આપણે ક્યાં થઈ ને આપણે જાગૃતિમાં કેવી રીતે કેચ કરી શકે કે આપણે અહીંયા બાઉન્સ થયા ને? આપણે આપણી જ કચાસ, બીજું શું, આપણે આજ્ઞામાં ઓછું રહીએ, પછી જુદાપણાની જાગૃતિમાં વાતચીતમાં આમાં બધા કાચા પડીએ, એટલે પેલું જાગૃતિ હાજર ના રહે ને. પ્રતિક્રમણ સરખા ના કરીએ, દોષો જોયા કરીએ પણ પ્રતિક્રમણ ના કરીએ સરખા, ડીમ થતું જાય આપણી જાગૃતિ. દિવસ દરમિયાન આપણું આવું ઘણું થતું હોય કે જ્યાં આપણું ડીમ થતું જાય. જય સચિદાનંદ. નિરૂમા, આપણને ફાઇલ નંબર 1 માટે બધા અભિપ્રાય હોય, બિલીફમાં હોય, પછી અભિપ્રાય પ્રમાણે જ આપણે વર્તન કરતા હોય. ધારો કે બીજા આપણને કે તું આવી છે આવી છે એટલે બધા સર્ટિફિકેટ આપે, તો એ આપણે નોંધમાં રાખવાના તો પ્રગતિ થાય કે પછી કોઈ વખત ઉડાડી મૂકવાના કે શું? એટલે એકચ્યુઅલી આપણને ભોગવટા આપતા હોય વધારે તો રમેશ બિના જ આવે ને સર્ટિફિકેટ, બીજા કોને આવે? છોકરાઓના આવે, ઘરના ના આવે. એટલે ગઈકાલે એવું થયું કે કાલે રમેશને કહ્યું કે તમે જાત દૂધ કાઢો, એટલે એને ફ્રીજમાંથી દૂધ કાઢ્યું તો તપેલી સડી ગઈ, બધું દૂધ ધોળાઈ ગયું. તો ઉષા કશું બોલી નહીં, એટલે પાછળથી મીરા આવી. મીરા કહે કે હા, એમ કહે કે દાદીએ દૂધ ધોયું એટલે તમે કશું બોલતા નથી, હું જો કરું તો તમે મારા પર ગુસ્સો કરો. એકચ્યુઅલી એને માટે હું ગુસ્સો નથી કરતી, કશું બોલતી નથી, આ એકચ્યુઅલી આવી બાબત થાય તો. પણ એણે એવું કહ્યું ને એટલે પછી મનમાં થયું કે મને ઉષાને ગુસ્સો તો આવ્યો, કારણ કે ગુસ્સો તો છે ઉષામાં.
પણ આ બાબતમાં એને જૂઠું બોલીને એટલા માટે ગુસ્સો આવ્યો. એટલે હકીકતમાં એ કોઈ વખત ખોટું કરે, ધારો કે સ્કૂલથી આવે, કપડાં ગમે ત્યાં મૂકી દે, પછી એના રૂમ ટાઈડી અપની રાખે, એની બધી વસ્તુ એક એક રૂમમાં મૂકેલી હોય, તો ઉષાએને કહી કે તારે આખો રૂમ તને કરી આપ્યો છે, તો તારી વસ્તુ તારે તારા રૂમમાં મૂકવી જોઈએ કે નહીં જોઈએ. એટલે આવું કહું છું ને એટલે એ નથી ગમતું. એટલે આવી બાબતમાં કહેવું જોઈએ કે ના કહેવું જોઈએ? રોજ રોજ કહેવું પડે છે, મોસ્ટલી કહું છું, પણ એ સાંભળતી નથી, બધું એમનું એમ જ રહી છે. એમાં રોજ રોજ કહેવાનું બંધ કરવાનું? એટલે રોજ નથી કહેતી, પણ ડિફરન્ટ ડિફરન્ટ વસ્તુમાં કહેવા પડે કે તને મમ્મીએ કહ્યું હતું ને, તો કે હા હું પછી કરી દઈશ, પછી કરી દઈશ થાય જ નહીં, એમને એમ જ હોય, એવું જ રહેવાનું. પણ ફાઇલ નંબર 1ની પ્રગતિ માટે બાકી પેલા જે સર્ટિફિકેટ આપે એ રાખવાના તો ખરા ને? એટલે એનામાં જે હોય જ મોટે ભાગે, તો કે આપણે આપણી, એટલે એને કહ્યું એટલે આપણે બીજી રીતે રહેવાનું કે બીજું ને ત્રીજું. ડેડી બધું અનટાઈડી રાખે તો આપણે થોડી એને કચકચ કરીએ છીએ, મીરા માટે કરીએ છીએ, અને બીજા માટે ત્રીજા માટે આપણે એવું એમને નથી કહેતા ને એને કહીએ છીએ, એટલે એના મગજમાં બેઠું છે. એ આવ્યું આપણા માટે, આપણે જોવાનું, કોઈને શું કહેવાની જરૂર છે? બે ધીમે ધીમે કોક વખત બેસીને સમજાવીને કહેવાનું પ્રેમથી, બસ સમજે તો સારી વાત છે, નહીં તો બંધ રાખવાનું. તો આપણો ગુસ્સો થાય તે પ્રોબ્લેમ, અને એને તો ગમતું તો ના જ હોય. એને કેવી તમે ગુસ્સો કરો છો, એટલે ખ્યાલમાં તો આવી ગયું કે વાત તો એની સાચી છે એમ, ને ગુસ્સામાં ગુસ્સો આવ્યો છે અને છે પડેલો માલ છે એમ, આ બાબતમાં નથી એવું થયું હતું એમ. એક બાબતમાં નહીં પણ બીજી બાબતમાં તો ખરો છે. એટલે એ ગુસ્સો કઈ બાજુ કઈ વખતે આમાં ટ્રાન્સફર થઈ જાય કે શું કહેવાય ને. હા, રોજ રોજ જો એ દૂધ ઢોળતા હોય ને તો પચાવું થઈ જાય. સાચી વાત છે. એટલે બધું માલ જો અંદરમાં ફક્ત જો, એટલે બહારના સર્ટિફિકેટ આપે એના પર નોટ, એના પર આપણે ધ્યાન રાખવાનું તો ખબર પડે. સર્ટિફિકેટની નોંધ નહીં રાખવાની, પણ આપણામાં એ માલ શું છે કંઈક છે માટે એને તપાસ કરવાની. બીજું હા, એટલે સાચા જ હોય છે, બહારના સર્ટિફિકેટ ફાઇલ નંબર 1 માટે સાચા જ હોય છે. એમને જે દેખાયું એ થોડુંક તો કહે ને, ઘણી વાર આપણી અંદર ના રહ્યું હોય અને પછી એનો અભિપ્રાય પડેલો હોય તો એ સામો વ્યક્તિ કયા કરે, એવું બને બને એવું ના, એવું નહીં, પણ તે આપણે તપાસ કરવાની મૈસુ છે રોજ ખબર પડે ને. ફાઇલ નંબર 1 તો બહુ ભૂલભુલામણી છે. હા, બહુ ખરાબ છે. એનાથી બધું ઊભું થયું છે ને, બધું કોમ્પ્લિકેટેડ ભૂલભુલામણીવાળી છે. એટલે સ્પેશિયલી બાળકો સર્ટિફિકેટ આપે એ તો બરાબર 100%, કારણ કે આપણે આપણી બિલીફથી, આપણી આપણા અભિપ્રાયથી જ કરે છે કે હું છોકરાઓને સારા સંસ્કાર આપું છું, આમ કરું છું, તેમ કરું છું, પણ સામેથી જે સર્ટિફિકેટ આપે છે એ હકીકતમાં સાચા જ હોય છે? એમ દેખાય તો છે ને, અમુક તો હોય છે. એટલે આપણે આપણી બિલીફ પ્રમાણે આપણી આપણી જાતને સાચું માનીએ છીએ એવું થાય ને. ઘણી વખત એવું થાય કે આપણને આપણી આપણી માન્યતાનું આવરણ જ હોય, આપણી માન્યતાનું આવરણ હોય છે, એટલે આપણને આપણું સાચું લાગે. મોસ્ટ ઓફ ધ ટાઈમ એવું હોય, આપણને આપણું સાચું જ લાગે. મને મારું સાચું લાગે, તમને તમારું સાચું લાગે, મને મારી જે માન્યતા હોય બુદ્ધિ ના જ પાડે કે એ આવું તો મારા છે જ નહીં, આવું તો હું કરતી જ નથી. પછી બુદ્ધિ બતાડે કે હું ક્યાં દૂધ માટે ક્યાં કરું, ગુસ્સો કરું છું કોઈ દાડો, આ ખોટું મને કહે છે. આપણે ધીમે ધીમે જોઈએ તો પણ ગુસ્સો તો કરું જ છું, ગુસ્સો ક્યાં નથી મારામાં,
મેં એનો કહેવાનો આશય કે મારાથી આવું કંઈક થઈ જાય તો તું મને વળ્યા જ વળ્યું છે, પણ ડેરી નથી કહેતી એમ. ઓવરઓલ એનું કહેવાનો મતલબ આપણી બુદ્ધિ આપણું ફાવતું લઈ લે, કારણ કે બુદ્ધિને બુદ્ધિ એક આવરણ લાઈને ઊભી જ રાખે છે કે મારું બરાબર છે, હું કંઈ ખોટું નથી કરતી. એટલે ગમે ત્યાંથી બેસ બંધ બેસતું કરી આપે, મારું બરાબર જ છે એમ કરીને. અઘરું છે એક નીકળવું. એટલે ધારો કે બિલીફમાં, ઉષાની બિલીફમાં એવું હોય છે કે ઉષા આ રીતે સારી છે. હવે ધારો કે 100 ટાઈમ બિલીફમાં એવું હોય તો 100 ટાઈમ બિલીફમાં જોવા પડશે કે ઉષા તારી બિલીફ છે મારી નથી, એવું એવું જોવા. હા, 100 ટાઈમ્સ આપણે જોઈએ ને પછી એકાદ ટાઈમ આપણે કહી દઈએ કે ના ના બરાબર છે, પાછું ચાલુ થઈ જાય. તો એક્સટેન્શન થઈ જાય એ તમે કહો છો, પણ પછી એક બાજુ કહો કે કર્મ બંધાતા નથી, તો એ કેવી રીતે એક્સટેન્શન થઈ જાય? આવરણો આવે છે, આવરણો તો એકનું જ આવરણ નહીં આવે કે એના માટે અનેક થઈ જાય? અનેક એટલે શું, એટલું કેટલું ભારે આવરણ આવે એના ઉપર છે ને, કાઢતા પછી એટલું નાખે દમાવે એટલે કેવું છે. આપણે અંદર માન્યતા કે આવું ના જ કરાય, ના જ કરાય, ના જ કરાય. પછી એકવાર એવું જોરદાર એવું આવી જાય કે ના કરાય, એમાં શું વાંધો છે, શું ખોટું છે, કેટલા કેટલા ફોર્સથી આ કરાય જ, એવું જ એના આધારે એ ફોર્સ વાળું આવરણ આવે પાછું, સમજાય છે. ટાઈમ્સ બાઈમ્સ કરતા ફોર્સ હોય એટલું જ, એટલું ભારે ફોર્સ વાળું આવરણ કરાય નહીં. એટલે પછી એની સામે આપણે આપણું પછી જોર ઓછું થઈ જાય કે નથી કરવું એવું, પછી ના ઊભું થાય જલ્દી થાય તો એનું જોર ના હોય, પેલા કરાયનો ફોર્સ વધારે આપણે મૂકેલો છે ને, એ પછી અંદર આપણને ઘૂમ્યા જ કરે, અંદર રહી રહીને આવ્યા જ કરે, શું છોડે નહીં આપણને, એવું છે. સમજાય છે. તો ઉદય કર્મનો એટલો ફોર્સ હોય છે, એટલે ફોર્સ એટલે આપણે અંદર નાખી દઈએ છીએ આપણું તન્મયાકાર થઈને. પાછળથી ખબર પડે તો પછી ક્લિયર પ્રતિક્રમણ ક્લિયર કરતા એટલું ભારે પડે આપણને, એટલા ફોર્સથી કરું કરાય જેવું કર્યું છે ને, પછી આપણે ના કરાય ના કરાય એટલું કરવા પછી કેટલું ફોર્સ લાવે ક્યાંથી? પેલો ફોર્સ તો આવી જાય અજ્ઞાનતાનો, જ્ઞાનનો ફોર્સ આપણી પાસે ક્યાં છે એટલો? તો એની સામે જ્ઞાનનો એટલો જબરજસ્ત ફોર્સ જોઈએ જોઈએ, એ ભેગું કરતા ટાઈમ લાગે. અજ્ઞાનનો તો કેટલો ફોર્સ આપણી પાસે ભરપટ્ટે છે, બહુ જબરજસ્ત છે, આપણો ખાઈ જાય આખા નાખા ખાઈ જાય, ત્યાર પછી ભાન આપણે કરે તો જ્ઞાન ખાય કોરી ખાધું આપણને. એટલે ફાઇલ નંબર 1ની અભિપ્રાય શું છે એના પોતા માટે, એના માટે સામાયિક કરવાથી બધું ઘણો હેલ્પિંગ? સામાયિકમાં ઘણું દેખાય. ફાઇલ નંબર 1 તારામાં શું અભિપ્રાય છે સામાયિકમાં? તમે એ તો અલ્ટિમેટ અત્યાર છે દાદા, પોતાનું જોવા માટે ત્યાં વગર કશું નથી ખબર પડે. એ બિલીફ બાવામાં જ જાય છે ને? આ પ્રશ્ન પૂછે છે એ કોણ પ્રશ્ન પૂછે છે? એને જેને જાણવું છે એ પ્રશ્ન તો બધા બુદ્ધિના જ હોય છે. બુદ્ધિના હોય ને એ સમજીને સમ્યક થાય એ બુદ્ધિ. બુદ્ધિ સમાધાન ખોળે છે હંમેશા. બુદ્ધિનો નિયમ કેવો છે? સમાધાન ખોળે છે ગમે ત્યાંથી, એને સમાધાન જોઈએ છે. પછી જ્ઞાનનું હોય કે અજ્ઞાનનું હોય એને સમાધાન જોઈએ છે. સમજાય છે? હા. એટલે પછી બુદ્ધિ સમજીને સમ્યક થાય. આ એટલે ના સમાઈ જાય. સમાઈ જાય એટલે બુદ્ધિનો નિયમ કેવો છે? સમાધાન કોળે છે એને સમાધાન જોઈએ છે ગમે ત્યાંથી સમાધાન.
પછી જ્ઞાનનું હોય કે અજ્ઞાનનું હોય, પણ એનું સમાધાન સમવા જોઈએ છે. કુદાકૂદ કરતી હોય તો એને ટાળવું પડવા જોઈએ. આપણા માટે જ્ઞાનનું સમાધાન લે તો ઊંચી વાત છે, નહીં તો અજ્ઞાનનું સમાધાન તો લેવાની છે. કારણ કે આખો કત બુદ્ધિ કુદાકૂદ કરે તો પોસાય સહન થાય નહીં ને, પછી એનું કંઈ લિમિટ હોય ને. કલાક, બે કલાક, એક દાડો, બે દાડો, પછી કંઈક તો માગે ને. એટલે પછી અહીંથી બુદ્ધિને પાછું બુદ્ધિ જ અહીંથી અહીંથી જ કંઈક સમાધાનનું મળી આવે. શું કંઈક એને એવું જ્ઞાનનું વાક્ય કે જ્ઞાનનું વાક્ય ગમે તે એને પકડી જાય, એ ટાળું ટપ થઈ જાય. ત્યાં તો પછી પેલું થાય અજ્ઞાનનું, એટલે મહાન અજ્ઞાનનું પણ ઊભું થઈ જાય. જો મેં એને કેવો સીધો કર્યો, થઈ ગયો ને સીધો, ચાલો હવે આપણું શાંત થઈ ગયું, એમ કરીને શાંત થઈ જાય. પાશવી આનંદ લઈને બુદ્ધિ શાંત થઈ જાય છોટે. અજ્ઞાનનું તો ત્યાં ભરે ભારે હોય તો પણ નિર્મા, આપણે કહીએ કે પ્રજ્ઞા આપણને જે મોક્ષ તરફ લઈ જાય તે પ્રજ્ઞા, અને બુદ્ધિ એટલે નોર્મલી સંસારમાં આપણને ફરાવે, તો એ પ્રશ્નો આપણી બુદ્ધિ જ દર વખતે પૂછે કે ક્યારેક પ્રજ્ઞા પણ એમ? પ્રજ્ઞાને પ્રશ્ન જ ના હોય. પ્રજ્ઞાને પ્રશ્ન, પ્રજ્ઞા હોય તો પ્રશ્નો તો સમાધાન કરી નાખે. નિર્મા, આપણે કોઈ સાથે ફર્સ્ટ સેકન્ડ ટાઈમ ડીલિંગમાં આવ્યા અને પછી એની પ્રકૃતિ ખબર પડે, હવે એ ઇન્ફોર્મેશન રૂપે રહી છે કે પછી અભિપ્રાય પડી ગયો છે, એ બેનું ડિમાર્કેશન શું આવે? અભિપ્રાય રૂપે હોય તો રાગ દ્વેષ હોય, એના માટે ભાવ બગડે, પછી વધતા જાય કે તો આવો જ છે, આમ જ કરવાનો છે, એમાં ઊભું થાય દેખે તો થાય કે આ આવું છે, એ અભિપ્રાય કહેવાય. ઇન્ફોર્મેશનમાં એવું ના હોય, ઇન્ફોર્મેશનમાં એ તો ફરી ક્યારે એવી પ્રકૃતિ એની આપણી સામે આવે સેમ, ત્યારે આપણને ક્લિક થાય કે આ તો ત્યારે આપણને એવું થયેલું હતું, આ પ્રકૃતિ આવી છે. નેક્સ્ટ સેટ પછી બીજું કશું ના હોય, રિએક્શન ના હોય. પછી આપણે એને અમે ચેતીને ચાલીએ ને આમ કરીને તેમ કરીને જાગૃત થઈએ, એ બધું બુદ્ધિનું. પણ ઇન્ફોર્મેશન હોય એમાં સહજતા ના તૂટે, પહેલાં આમ તો પૂરું સહજતા તોડી નાખે. પણ ઓલું શું, સામેવાળી વ્યક્તિ એક બે વાર એવો વ્યવહાર આપણી સાથે કરેલો હોય પછી નેક્સ્ટ ટાઈમ તો એ પછી એટલું બધું સહજ થઈ જાય કે એ વ્યક્તિ આવે એટલું બધું ગાઢ થઈ ગયું કે તો કે નહીં આમ જ કરશે, આમ જ કરશે, એટલે પહેલેથી જ બધા પ્રિકોશનના સ્ટેપ્સ આવું 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 થઈને જ, એટલે એમ કહી એને એને આ કર્યું અભિપ્રાય ભારે અભિપ્રાય, પ્રિકોશન સુધી જતા રહે બધા ભારે અભિપ્રાય. હા, બુદ્ધિનું તો જબરજસ્ત સામ્રાજ છે, આખા દુનિયામાં પહોંચી વળે એવી છે. આ બુશને આખી દુનિયામાં પહોંચી વળે છે, કેટલું સારું ચાલતું હશે નહીં. આપણું તો આ સિમંદ સિટીથી બહાર ના જાય, પણ એ લોકો તો આખી દુનિયામાં ફેલાઈ જાય એટલું બધું હોય. કેટલું પાવરફુલ હોય, બધું બુદ્ધિનું જ, પણ એ ચેન ના પડવા દે, એનો અંતે સારો ના આવે. ભલે ગમે એટલું સક્સેસ થાય પણ ભોગવટામાંથી તો કાર રહેવાના દે, કારણ બુદ્ધિનો સ્વભાવ જ છે કે જેમ બુદ્ધિ વધે એમ બળાપો વધે. સંસાર વ્યવહારમાં કે સમ્યક બુદ્ધિ હોય જ નહીં, સંસારિક બુદ્ધિ જ હોય. કોઈ પણ રિલેટિવ કામ કરીએ એમાં સમ્યક બુદ્ધિ તો હોય જ નહીં, રિલેટિવ ફિલિંગ
વિપરીત બુદ્ધિ હોય, સૌ કરતી હોય, શુભ કરતી હોય તો સારી કહેવાય, અશુભ કરતી હોય તો ખરાબ કહેવાય. પણ બુદ્ધિ સંસારિક બુદ્ધિ જ કહેવાય, એ બંનેમાં સમ્યક ના કહેવાય. સમ્યક એટલે સવળી ચર્યા, આત્મ તરફ લઈ જનારી એ સવળી બુદ્ધિ, સારા સારનો વિવેક દેખાડે, આત્મા તરફ લઈ જવાનું દેખાડે, સમ્યક બુદ્ધિ. સંસારી કામ કરે પછી સંસારિક બુદ્ધિ. હવે એ બુદ્ધિનું ગમે એટલું એ કામ ગમે તે કામ કરે પણ વધે તો એ જ ને, એટલે બહુ વધે. જેમ વધે એમ પછી બળાપો થાય. નિયમ જ એવો છે ને, આ એનું બેલેન્સ છે. અભિપ્રાય બુદ્ધિ જેવો આપે, બુદ્ધિથી પછી બળતરા. જે વ્યક્તિ માટે અભિપ્રાય આપીએ એ વ્યક્તિ નિમિત્તે બળતરા ઊભો થાય જ આપણને. દેખે ત્યાંથી બળતરા ના ગમે, અભાવ થાય, પછી તિરસ્કાર થાય, બધું ગમે એટલું જાત જાતનું થાય. ત્યાં બહુ અભિપ્રાય ઊભી કરનાર બુદ્ધિ છે, એ ભોગવટામાં નાખે. એ કામની શું, એટલે એની દાદા કહે છે બુદ્ધિને તો આપણે દાસી તરીકે રાખવાની, કામ પૂરતું. અમારે કે કળા હોય, બોધ કળાનું જ્ઞાન કરે, કામ પૂરતું જ હોય. બુદ્ધિ ક્યાં વાપરો, એ વપરાઈ જાય, સહજ એની મળે જ વપરાઈ જાય. ક્યારે વાપરવાની હોય તો કે આપણો પથ્થર નીચે હાથ આંગળી પકડી જલાઈ ગઈ હોય તો એને કળથી કાઢવા માટે, જોરથી ના કઢાય, કળથી કાઢવી પડે. ત્યાં આગળ બુદ્ધિ વાપરવી પડે કે કઈ ટેકા આપે, ઊંચું કરો, આમ કરો, તેમ કરો. ખેંચવા જાવ તો કશું ના વળે. એ ઓટોમેટિક ટેકડી તમારી હાજર થઈ જ જાય બુદ્ધિ. દાદા સરસ કહ્યું છે બુદ્ધિનું કે જ્યારે જરૂર હોય, સંસારની કોઈ કામ હોય, પ્રોબ્લેમ હોય, સોલ્વ કરવાનું હોય તો બુદ્ધિ એની મેળે હાજર થઈ જ જાય છે અને કામ પતાવી આપે છે. પછી આપ અહંકાર એટલે ટેક ઓવર કરી લે છે કે હો, મેં કેવું સરસ કામ કર્યું, મને કેવું સૂચ્યું, મેં કેવું કામ કર્યું, પછી માર ખવડાવે. અહંકાર ભણે ને પછી બુદ્ધિ બગડે છે. અહંકાર ના ભણે ત્યાં સુધી બુદ્ધિ સરસ કામ કર્યા કરે, પણ એ જાગૃતિ ના રહે ને બુદ્ધિમાં અહંકાર ના ભણો, બહુ ઝીણી જાગૃતિ માંગે, એ થયા વગર બહુ મુશ્કેલ છે ત્યાં એ રહેવું. બલબલાનું ના રહે. જ્ઞાની જ આ બધું પાર ઉતરી શકે. એટલે દાદા કે ને બધું કરવા છતાં અમે અકર્તા છીએ, બધું જ કરીએ છતાં અકર્તા. અહંકાર રસ્તો પણ ના આપે. રસ્તો આ છે દાદાનો, આપણે એ રસ્તે ચાલવાનું. જેટલું આપણા હાથમાં એટલું કામ નહીં આવે તેટલું માર પડશે. અહીંયા આવવાનું હતું ને એના એક દિવસ પહેલાં, બહુ અંદર બહુ ચાલેલું, જોરદાર એકદમ. અરે અહીંયા નવરાત્રિ છે, નવરાત્રિ છે, આમ છે તેમ છે બધું, એટલે બહુ જ, એટલે બહુ ઊંધું ચાલેલું બધું. શેનું ચાલ્યું છે? ગરબાનું. હા, નાચવાનું. બહુ બહુ ઊંધું ચાલેલું. પછી ખબર નહીં પણ એટલે બીજો કંઈ સ્કોપ તો હતો નહીં ત્યાં જવાનો. નવરાત્રિ ગરબા થશે. હા, એટલે એમ નહીં, સ્ટેશન એ સ્ટેશન એ એમ નહીં, પણ એમાં બુદ્ધિને મન બહુ બહુ ઊંધું ચલાવે છે. એટલે છોકરી ઉતલી નહીં હોય. હા, એટલે પણ નિરૂમા એટલે વિષય છે એનો, આજે એ ખબર પડી. પણ પછી એનું એનો એનો સમાધાન શું આપણ? પછી કશું નહીં, તારે જે કરવું એ કર, કુદાકુદ કરું કર. આખી રાત શું, ચાર રાતો કાઢ્યું કે તને મળવાનું નથી એ 100%. આપણે સામે આને ઠોક ઠોક કરે યાદ કરવાનો, તારે જેટલું કુદાકુદ કરવું કર, તને કશું મળવાનું નથી. મહી તો પડવાનું દેખાડે, પણ એ તો કેવી મજા પડશે. તને કે તાર જે કેવું કે, પણ તને કંઈ મળવાનું નથી. પણ તો એ તો કહી દઉં, પણ પછી ઓલો અહંકાર અને અકળાઈ સડી છે. છ અકળાય, અહંકાર જ અકળાય છે.
જુદું પાડ્યું તો જો અકળાય તારે, જેટલું અકળાયું એટલું અકળાય, તું છું ને હું છું, આવી જા, આપણે થોડી અકળાવાનું છે, આપણે નહીં અકળાવાનું, અકળાય અહંકાર તો અકળાય જ ને છે, એનું જાત જ એવી છે, બધું કરે અકળાય, ગુસ્સો થાય, ઊંચું નીચો થાય, ભોગવટો એને જ છે અહંકારને, બીજા કોઈ નહીં નહીં, એના આપણે ધ્યાન આપવાનું નહીં, એને નિગ્લેક્ટ કરવાનું. હજુ તો શરૂઆત છે, હજુ કંઈ કેટલું આખી જિંદગી કાઢવાની છે, આવી તો કેટલી નવરાત્રિઓ આવશે, મારી તો મય કુદાકૂદ કરશે, બધી જાત જાતની છોકરીઓ દેખાશે, ચીલબુલીઓ ગરબા કરતા, પહેલાનું બધું યાદ આવશે, આપણે બધા ભાઈઓ ગરબા કરશે જ ને, કરે જ છે ને બધા, એ દાદા ભગવાનના સિંહ જે જે કારોના ગરબા, અંબે માતા લાલા ને આપણા એ ગરબા, જેટલા ઠેકડા મારો એટલા મારો, સ્ટેશન ઉપર બધે જયપુરના સ્ટેશન 5 વાગે ગરબા કરાવજો બધાને, કોઈ ઉઠશે નહીં તારે, દિલ્હીના સ્ટેશન કહેજે, 1.5 કલાક મળશે, દીપક ભાઈ આવશે ને ગરબા, એટલે તારી લાખ છોકરીઓ ગરબા કરે એના બદલે એક દીપક ભાઈ જોડે કરવા કેટલી મજા આવે, તું જરા ઠુમરી મુમરી દેજે, એનો વિડીયો ઉતારજો એટલે અમે જોઈ શકીએ. ગંગારામ ની હાજરી વગર નીરુમાં આવ્યો ને હાજર નહોતો તો બહુ પસ્તાવો થયો. તમને વરસાદ આવ્યો ને ત્યારે આવ્યા હતા ને, પછી ખબર પડી ગંગારામ દવાખાને ગયા તો, પછી ખબર પડે કે નીરુમાં આવ્યા હતા ને ગરબા લીધા હતા, એ તો બહુ અફસોસ તો બહુ કરી, આ ઋતુ બચી ગયા ને તમે પડેલી માંદા થયા,